નમસ્કાર મિત્રો ધોરણ દસ પ્રકરણ નંબર આઠમું એનું ઉદાહરણ છે મિત્રો નવમું કિંમત શુધોની છે ટેન પાસઠ કોટ પચીસ તો મિત્રો અહીંયા જુઓ એકબીજાના કોર્ટે કોણ છે અને બંનેનો સરળ ને થાય તો એની કિંમત એટલે કે જવાબ કેટલો આવશે મિત્રો એક જ આવવો જોઈએ ઓકે આવો ખ્યાલ આવી જોઈએ તો મિત્રો ચાલો લખીએ સૌથી પહેલાં જે આપેલું છે તે લખીએ ટેન સિક્સટી ફાઈવ અંશ નીચે કોટ ટ્વેન્ટી ફાઈવ અંશ બરાબર હવે આપણે કોઈપણ એકનો કોટિકોન લખીશું તો ટેનનો કોટિકોનમાં મિત્રો રૂપાંતર કરીશું તો ચાલો એટલે લખીશું આપણે ટેન નાઇન્ટીમાંથી કેટલા બાદ કરીશું મિત્રો પાસઠ આવે તો નાઇન્ટીમાંથી મિત્રો પચીસ આપણે બાદ કરીશું તો પાસઠ આપણને મળી જશે અને છેદમાં એમનું એમ કોટ ટ્વેન્ટી ફાઇવ ઓકે તો મિત્રો અહીંયા જુઓ ટેન છે નાઇન્ટી માઇનસ ફાઇવ લખ્યા તો આપણે ટેનનો કોટિકોન લખવો પડશે કેટલો આવશે કોટ અને પછીની કિંમત મિત્રો પચીસ છેદમાં મિત્રો ક્વોટ પચીસ ઓકે તો મિત્રો ઉપરની જે કોટ પચીસ કોટ પચીસ કેન્સર જવાબ આવશે આપણો એક મિત્રો છે દસમું અહીંયા જુઓ સાઈન થ્રી એ બરાબર કોસ એ માઇનસ ટ્વેન્ટી સિક્સ આપેલા હોય અને એ કેવા છે તો મિત્રો થ્રી એની કિંમત થશે લઘુકોનું માપ છે ઓકે તો મિત્રો આપણે એની વેલ્યુ અહીંયા શોધવાની છે તો સૌથી પહેલાં ધ્યાન આપીએ આપણે એક સ્ટેપને અહીંયા જુઓ મિત્રો આપણી પાસે આવું લખાણ હોય કે કોસ નાઇન્ટી માઇનસ પચીસ ઓકે કોસ નાઇન્ટી માઇનસ પચીસ મિત્રો આવું ક્યારે લખી શકાય તો કે આપણી પાસે કોસ પાસઠનો ખૂણો હોય તો એના પરથી આપણે કોસ નાઇન્ટી માઇનસ પચીસ લખી શકીએ હવે આનો કોટિકોણ કેવી રીતે લખાશે તો કોસનો કોટિકોણ થાય મિત્રો સાઈન અને એના પછીની જે કિંમત હોય પચીસ આપણે પચીસ અહીંયા લખવા પડશે બરાબર ઓકે એના પરથી એક વસ્તુ સમજવાની છે કે જો સાઈન પચીસ આપ્યા હોય તો એના પરથી આપણે એનો કોટિકોણ લખવાનો અને એની જે વેલ્યુ હોય એને નેવમાંથી મિત્રો બાદ કરવાની એટલે કે સાઈન પચીસ છે તો કોસ નાઇન્ટી માઇનસ પચીસ લખી શકાય તો સેમ ટુ સેમ મિત્રો અહીંયા છે સાઈન થ્રી એ તો એના પરથી શું લખાય તો મિત્રો એના પરથી લખાશે એનો કોટિકોન કોસ અને નેવમાંથી આપણે જે કિંમત હોય મિત્રો બાદ કરવાની થ્રી એ ઓકે અને એના બરાબર પછી આ જે સ્ટેપ છે એ લખવાનું કોસ એ માઇનસ ટ્વેન્ટી સિક્સ અંશ ઓકે માટે મિત્રો કરવું પડશે કારણ કે બરાબર વચ્ચે છે તો બંને તરફ આપણને કોસ અને કોસ આપણે છે તો કોસ કોસ મિત્રો આપણે કેન્સલ કરીશું હવે અહીંયા શું વધે છે નાઇન્ટી માઇનસ થ્રી એ બરાબર અહીંયા એ માઇનસ ટ્વેન્ટી સિક્સ બરાબર હવે જુઓ મિત્રો આપણે થ્રી એના આ તરફ રાખીશું એટલે લખીશું માઇનસ થ્રી એ ના એને પણ સામે લઈશું એટલે એ પણ માઇનસ એ થશે બરાબર હવે આ માઇનસ ટ્વેન્ટી સિક્સ અને આમ નાઇન્ટી છે એને સામે લઈશું તો એ પણ માઇનસ થશે નાઇન્ટી છે મિત્રો બરાબર હવે જુઓ થ્રી એ અને એ એટલે ટોટલ થશે ફોર એ અને કેવા માઇનસ બરાબર આ બંનેનો સરવાળો થશે મિત્રો એકસો ને સોળ અંશ એ પણ માઇનસ બંને તરફ મિત્રો માઇનસ માઇનસ કેન્સલ થશે તો અહીંયા આપણે એ બરાબર લખવું છે એ બરાબર શું લખાશે તો એ બરાબર એકસો ને સોળ અંશ એના છેદમાં ચાર તો બરાબર મિત્રોનો ભાગ આવશે જવાબ ટ્વેન્ટી નાઇન અંશ મિત્રો આ પ્રકારના દાખલા તમને સ્વાધ્ય આઠ પોઈન્ટ ત્રણમાં જો મિત્રો આઠ પોઈન્ટ ત્રણમાં જે ત્રીજો દાખલો છે અને પાંચમો દાખલો એ સેમ ઉદાહરણ દસ પ્રમાણે છે તો મિત્રો ત્રણે ત્રણ દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની આ રીતના પૂછાય છે ગેરમ ઉદાહરણ મિત્રો કોટ પંચ્યાસી વત્તા કોસ પંચોતેર કોટ પંચ્યાસી અને કોસ પંચોતેર મિત્રો આ બંને જે ખૂણા છે પંચ્યાસી ને પંચોતેર એને આપણે એના કોટિકોણ સ્વરૂપે લખીશું તો જ આપણને ઝીરોથી પિસ્તાળીસ વચ્ચે મળે મિત્રો જ્યારે પણ ઝીરોથી પિસ્તાળીસ વચ્ચે આપણે ખૂણાને એનો ગુણોત્તર લખવાનો હોય તો યાદ રાખવાનું આપેલા બંને ખૂણા પિસ્તાળીસ કરતાં મોટા હોવા જોઈએ તો મિત્રો અહીંયા પિસ્તાળીસ કરતાં બંને ખૂણા મોટા છે એટલે આપણું કામ થઈ ગયું ચલો મિત્રો સેમ ટુ સેમ આવો દાખલો તમને સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણમાં સાતમો આપેલો છે તે એક પણ જોઈ લેજો તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે બરાબર ચલો અહીંયા મિત્રો જે છે એ સ્ટેપ એકવાર લખીશું અહીંયા કોટ પચ્યાસી અંશ વત્તા કોટ પંચોતેર અંશ બરાબર હવે મિત્રો બંનેના કોટેકોણ અહીંયા ગુણોત્તર હતા સ્વરૂપે દર્શાવીશું તો ચલો કોટ નેવમાંથી મિત્રો કેટલા બાદ કરીશું તો પંચ્યાસી આવશે તો પાંચ બાદ કરીશું પ્લસ કોસ છે તો કોષ લખીશું નાઇન્ટીમાંથી કેટલા બાદ કરીશું પંચોતેર આવશે મિત્રો પંદર ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કોટનો કોટિકોણ થાય છે ટેન અને પછીની કિંમત છે મિત્રો પાંચ તો પાંચ લખીશું પ્લસ કોસનો કોટિકોણ મિત્રો થશે સાઈન અને પછીની કિંમત છે પંદર તો મિત્રો આપણને જે ખૂણા જોતા હતા એ આપણને મળી ગયા છે અને થી 45 વચ્ચે આપણે પાસે માગ્યા હતા તો અહીંયા એક પાંચ મળે છે અને એક પંદર મળે છે તો આપણે મિત્રો દાખલો અહીંયા પૂરો થાય છે આપણું ઉદાહરણ અહીંયા પૂરું થાય છે મિત્રો તમામ વિડિયોની લિંક જો તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે બધા જ વિડિયો જોઈ શકો છો